જેતપુરના પ્રદૂષણ માફિયાઓ હવે જેતપુરની પ્રાચીન ભાદર નદીને પ્રદૂષિત કરીને ભારતની ત્રીજા નંબરની પ્રદૂષિત નદીમાં સ્થાન આવી રહ્યું છે જેતપુરનો સાડી ઉદ્યોગ છે જે રીતે વિશ્વ પ્રસિદ્ધ છે તે રીતે અહીંના ઉદ્યોગો દ્વારા કરવામાં આવતું પ્રદૂષણ પણ હવે ભારત પ્રસિદ્ધ થઈ ગયું છે અને આ પ્રદૂષણને લઈને હવે ખેડૂતો માટે બરબાદી લઈ આવી રહ્યા છે અને ખેડૂતોની ખેતીની જમીનને જમીન ભરખીને બંજર બનાવી જાય છે જેતપુરના સાડી ઉદ્યોગ અને અહીં આવેલ કોટન કાપડના પ્રોસેસુક્ત આવી જ એક ઘટના જેતપુરના સરદારપુર ગામ પાસે આવેલા કોબરા ચેક ડેમ કરી નાખ્યો હતો ગઈકાલે પડેલા કમોસમી વરસાદનો લાભ પ્રદુષણ માફિયાઓ લીધો હતો કારણ કે વરસાદી પાણીની સાથે પ્રદૂષિત પાણી સીધું જ ભાદરવા નદીમાં લાખો લિટર પાણી છોડાતા જેતપુરના સરધાડાપુર પર આવેલો કોબરા ચેકડેમ જાણે કે મિની સિમલા બની ગયું હોય તેમ ફીણની ચાદરમાં ચેકડેમમાં જેવા દ્રશ્ય સર્જાયા હતા પ્રદૂષિત પાણીના કારણે ખેડૂતોમાં પણ રોષ જોવા મળ્યો હતો કારણ કે પ્રદૂષિત પાણીને કારણે ખેડૂતોની હજારો હેક્ટર જમીન બંજાર બની રહી છે જેતપુરનો જે સાડી ઉદ્યોગ છે રોજીરોટીના નામ માંથી ખેડૂતોની પાયમાલી કરી રહ્યો છે અને મજૂરોને રોજીરોટી આપી રહ્યો છે નો ડાઉટ ખેડૂતોની બરબાદી કરી શકે એનું સીધું ઉદાહરણ હોય તો ત્યારે ભાદર નદીની અંદર આજે ઘણા વર્ષોથી આ પ્રદૂષણ માફિયાઓ તકની લાભ લઈ વરસાદ જેવા તકનો લાભ લઈ અથવા તો રાતના આ ભાદરની અંદર પોતાના એસિડો ભયંકર કેમિકલો છે તે છોડી દેતા હોય છે એટલે કે કાકાતના આતંકવાદી પ્રવૃત્તિ કરી રહ્યા છે કારણ કે આતંકવાદીઓ પર તકનો લાભ લઈને બોમ્બ વિસ્ફોટ કરતા હોય છે જાનહાની કરતા હોય છે આવી જ રીતે આ લોકો અત્યારે ભાદરની અંદર આ જીવાદોરી જે અમારી એક ભાદર માં છે એનું જે પાણી અમે સિંચાઈ માટે ઉપયોગ કરી છે એને બરબાદ કરી રહ્યા છે કારણ કે એ રિપોર્ટ દીધો છે ભારત સરકારને કે ભાઈ ત્રેવીસ લાખ છેતાલીસ હજાર સાતસો ને એકત્રીસ લોકો ભયંકર પ્રદૂષણથી બીમાર થાય આર્થિક પાયમાલીથી લોકો મરી રહ્યા છે તો તો એ જેમ આતંકવાદી લોકો મરી રહ્યા છે એવી જ રીતે આ પ્રદૂષણથી પણ મરી રહ્યા છે તો આ પણ એક આતંકવાદી પ્રવૃત્તિ જ છે તો આને શા માટે આના પર કોઈ સકંજો નથી કરતો કારણ કે સરકાર ખુદ એવી ઈચ્છી રહી છે કે ખેડૂતો પાયમાલ થાય ખેડૂતો બરબાદ થાય અને ખેડૂતોને ગુલામ બનાવવા માટેના આ જાણે કે કાવતરા ચાલી રહ્યા હોય અને એના જ બારે હાથ અત્યારે આ બધા કાવતરાખોરો જે અત્યારે રહ્યા પ્રદૂષણ માફિયાઓની જગ્યા અત્યારે પ્રદૂષણના આતંકવાદીઓ છે એની તરફેણ કરી રહ્યા અને બચાવવા માટે સતત ને સતત પ્રયાસ કરી રહ્યા છે જેતપુરમાંથી નીકળેલી ભાદરવા નદી ઉપર આવેલા મોટા ભાગના ચેપડોમો આ કેમિકલયુક્ત પ્રદૂષિત પાણીથી પ્રદૂષિત થઈ ગયા છે અને સાથે આગળ પણ ધોરાજી પાસે આવેલો ભાદરવા બે ડેમનું પાણી પણ પ્રદૂષિત થઈ ગયું છે અને ગત વર્ષના રિપોર્ટ પ્રમાણે ભાદરવા બે ડેમનું પાણી પીવાલાયક ન હોવાનું સાબિત થયેલ છે જ્યારે ભાદરવા નદીના કાંઠાના વિસ્તારની વાત કરીએ તો આસપાસના બોર અને તમામ ભૂગર્ભ જળ પણ પ્રદૂષિત થઈ ગયા છે અને પાણી પણ પીવાલાયક રહ્યું નથી જેતપુરના પ્રદૂષણ માફિયાઓએ તમામ સ્તરે પ્રદૂષિત પાણી ફેલાવીને પ્રદૂષણની હદ વટાવી દીધી છે ત્યારે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પેટનું પાણી હલતું નથી ત્યારે પ્રદૂષણ નિયંત્રણની કામગીરીના માત્ર થોડા કારખાનાને ક્લોઝ આપીને સંતોષ માની લે છે પરંતુ કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી આદર નદી અત્યારે પ્રદૂષિત નદી ત્રીજા ભારત દેશના ત્રીજા નંબરે આ નદી આવી ગઈ છે પ્રદૂષણના લેવલે આ નદીના પ્રદૂષણ એટલું ભયંકર છે વર્ષોથી આના વિશે ખેડૂતો દ્વારા આવેદન દેવામાં આવ્યા છે આંદોલન કરવામાં આવ્યા છતાં પણ કોઈ જાતની કાંઈ કાર્યવાહી કરવામાં નથી આવતી જીપીસીપીને દર વખતે કહેવામાં આવ્યું છે આ નદી જે સિંચાઈ ખાતાના ઓફિસમાં જે આવે છે એ લોકોને રજૂઆત કરવામાં આવી છે કે આટલું બધું તમારી નદીની અંદર પાણી ઠલવાય છે પ્રદૂષણ વધુ તમે કેમ ચલાવી છો પણ એ પણ કંઈ બોલવામાં નથી આવતું કેટલાક પૈસા લોકોએ એસોસિએશન દ્વારા આપવામાં આવ્યા છે તો કાંઈ કેમ બોલતું નથી હવે આના અંદરથી નુકસાન એવી છે આ જેતપુર તાલુકાનું એક પીઠિયા ગામ છે એની અંદર ગામની અંદર અત્યારે હજારો વીઘો ખેડૂત ખેતીની અંદર આ બરબાદ કરી મૂક્યું છે અને બસો વીઘા ખેતી એવી છે કે સાવ બરબાદ થઈ ગઈ છે ને એ ખેડૂતોએ ના છૂટકે હવે નીલગરી વાવી અને પોતાની ખેતીને ત્યાગ કરી દીધો છે નીલગરી વાવી દીધી છે હવે આવું જ આવો જ કિસ્સો અત્યારે અન્ય જે ભાદર કિનારાના જે ખેતરો છે એની અંદર બનવા જઈ રહ્યો છે બે થી ત્રણ વર્ષની અંદર તમામ જે નદી કાંઠાની જમીન છે એ બંદર બનશે અને આગળના દિવસોમાં આનાથી આ પાણી કૂવામાં દારમાં ઉતરેલા છે અને ગામના ગામ લોકો આ પાણી પીએ છે એનાથી પણ એના આરોગ્યમાં પણ ચેડા થાય અને તમે જોયું કે પશુ પક્ષીઓ આ પાણી પીવાથી મૃત્યુ પામે છે એટલે આ પાણી માણસો પણ પીએ તો એને પણ નુકસાની જાય આગળના દિવસોમાં જો આના વિશે કંઈક કાર્યવાહી નહીં કરવામાં આવી તો અમે એક મોટું આંદોલન કરશું જાગૃતતા લેવા માટે પ્રદૂષણનો પ્રશ્ન જેતપુર તેમજ આજુબાજુના વિસ્તાર માટે હવે માથાનો દુખાવો થઈ ગયો છે કારણ કે સાડી ઉદ્યોગમાંથી નીકળતું પ્રદૂષિત પાણી હવે જેતપુરથી લઈને પોરબંદરના ઘેડ સુધી ખેડૂતોના ખેતરબંજાર બનાવી રહ્યું છે ત્યારે ખેડૂતોની વ્યથાને સરકાર સુધી સમજીને પ્રદુષણને નિયંત્રણ કરે તે ખૂબ જ જરૂરી બન્યું છે સુરેશ ભાલિયા દિવ્યાંગ ન્યૂઝ જેતપુર